નમસ્કાર હું છું તોરો લાભ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને તમામ જગ્યાએ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પોતપોતાની બેઠકને હાંસલ કરવામાં માટે ગુજરાતમાં પણ જે રીતે છવ્વીસ લોકસભા બેઠકો પર રસાકસી જામી છે તેમાંની એક એવી બેઠક પર આજે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે જે બેઠક પર આ વખતે લોકસભા ચૂંટણીમાં બિલકુલ રસાકસી જામે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે પ્રાચીન સમયમાં જેને અમરવલ્લી કહેવામાં આવતું હતું તેવું અમરેલી અમરેલી બેઠકમાં રાજકીય સમીકરણો કયા કામ કરી રહ્યા છે સાથે જ રાજકીય પક્ષો કેવી રીતે તૈયારી કરી રહ્યા છે બે હજાર ચૌદથી લઈને બે હજાર ઓગણીસ સુધીમાં શું પરિવર્તનો આવી શક્યા છે આ તમામ બાબતોને લઈને આજે આપણે અમરેલી લોકસભા બેઠક પરથી સીધો સંવાદ કરીશું આપણી સાથે જે ગેસ પેનલ જોડાઈ છે જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કાનાબાર આપણી સાથે જોડાયા છે તો જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ છે આપણી સાથે કોંગ્રેસમાંથી છે જિલ્લા પ્રમુખ અર્જુનભાઈ સોસા અને શહેર કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ ઠુમર પણ જોડાઈ ગયા છે અમરેલીની જનતાને અને સાથે સાથે આ તમામ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ જે રીતે બે હજાર ચૌદના પરિણામો આવ્યા હતા છવ્વીસ બેઠકોમાંથી એક પણ બેઠક કોંગ્રેસના હાથ આવી નથી કેવી તૈયારીઓ આ વખતે પરિણામોમાં ભાજપ દ્વારા સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જનતાની સમક્ષ અને મતદારોની સમક્ષ જૂઠા વાયદાઓ જૂઠી લાલચો અને જે પૂર્ણ કરી ન શકાય એવા વચનો આપી અને સમગ્ર મતદારોને ગેરમાર્ગે દોરી અને ભાજપે પોતાના સીટોમાં વિજય મેળવ્યો આ વખતે એમના તમામ જૂઠાણાઓ તમામ ક્ષેત્રમાં અને તમામ સમાજોમાં તમામ જ્ઞાતિઓમાં મોદી સાહેબ દ્વારા અને ભાજપ દ્વારા જે કોઈ સ્વપ્ન દેખાડવામાં આવે છે એનું આજે નિરંતર પતન થઈ રહ્યું છે લોકોએ વિશ્વાસ ગુમાવ્યો છે એટલે બે હજાર ઓગણીસની ચૂંટણી એ કોંગ્રેસને માટે ભવ્ય વિજયનો અવસર છે આવું મારું માનવું છે બિલકુલ એટલે એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે જે જૂઠા વાયદા કરવામાં આવ્યા હતા જૂઠી વાતો બે હજાર ચૌદમાં આપવામાં આવી હતી જૂઠા વચનો જો આપવામાં આવ્યા હતા પરંતુ ખાસ કરીને આપણે આ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે આપણે બે હજાર ચૌદનું જ ઉદાહરણ ન લેવું જોઈએ ખરેખર કોંગ્રેસને જીતવા માટે ખૂબ મહેનત તો કરવી પડશે આજ ફર્સ્ટ એપ્રિલ ડે હેપી મોડી દે દેવના દિવસે ભાજપના મિત્રોને મારા તરફથી હાર્દિક શુભકામના ગાય વિધાનસભાની અંદર લોકોએ પાંચે પાંચ વિધાનસભાએ કોંગ્રેસને આપી છે જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી છે તાલુકા પંચાયત પણ કોંગ્રેસને આપી છે છેલ્લા દસ વર્ષની અંદર ભાજપ હર ક્ષેત્રની અંદર ખેડૂતોના પ્રશ્ન હોય વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય રોજગારીના પ્રશ્ન હોય વેપારના પ્રશ્ન હોય સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે આવતા દિવસોની અંદર લોકો છે આજે ભાજપની પરિસ્થિતિ એ છે કે એમને વિકાસના નામે મત માગવા જોઈએ એમને નોટબંધીના નામે મત માગવા જોઈએ એમને રોજગારીના નામે મત માગવા જોઈએ પણ એની બદલે એમને ચોકીદારના નામે મત માગવા પડે છે ત્યારે ભાજપની ખરી વાસ્તવિકતા શું છે જનતાને લોકો જાણે છે ચલો ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ મત લઈશું બે હજાર ચૌદમાં તો બિલકુલ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી હતી ગુજરાતમાં ખાસ કરીને લહેર હતી મોદી લહેર હતી અને આખા દેશમાં મોદી લહેરનું જે પરિણામ હતું તે લોકસભામાં પ્રતિબંબિત થયું હતું પરંતુ ત્યારબાદની ચૂંટણીની વાત કરીએ તો બે હજાર સત્તર વિધાનસભાની જે ચૂંટણી આવી તેમાં સૌથી વધારે જે આ લોકસભા મતક્ષેત્રમાં જે વિધાનસભા બેઠકો આવે છે તેમાંથી પાંચ બેઠકો આપના ભાગેથી ગઈ છે તો તેના માટે હવે એવું લાગી રહ્યું છે કે લોકોનો અમરેલી માટે સારા વિચારો સાથેનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ ચેનલને હું આવકારું છું અભિનંદન પણ પાઠવું છું કે મારા જિલ્લા માટે કંઈક આવો સારો પ્રયાસ કરી રહી છે સાથે સાથે કોંગ્રેસના જે મિત્રો છે એમણે જ પોતાએ જવાબ આપ્યો એક જ્ઞાતિવાદ જાતિવાદ ખોટો ભડકાવ ઊભો કરી અને લોકોને ભરમાવીને જે પ્રયાસ કર્યો હતો પ્રચાર કર્યો હતો એના હિસાબે ક્યાંક આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને નાનું મોટું નુકસાન થયું છે પરંતુ ત્યાર પછી બે હજાર સત્તર પછી પણ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓની ચૂંટણીઓ આવી એની અંદર ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે આ જિલ્લાની અંદર સાથે સાથે એમના જે ખોટા વાયદાઓ અને ખોટી વાતો હતી એ પણ એમાં લોકો એને ખબર પડી ગઈ છે લોકો એમને ઓળખી ગયા છે એટલે આ લોકસભાની અંદર એ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે લોકો સાથે રહેવાના છે ખોટી વાતો ખોટા વચનો ખોટા વાયદાઓ જે કોંગ્રેસના છે એમાં લોકો ભરમાવાના નથી નારણ કાછડિયા જે રીતે જીત્યા હતા સાંસદ તરીકે અહીંયાથી અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી તેમને રિપીટ કરી રહી છે રિપીટ કરવા પાછળનું કારણ તેમની સારી કામગીરી છે કે પછી આ વખતે રિસ્ક નથી લેવા માંગતી ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે નારણભાઈ એક ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે જેની સમગ્ર જિલ્લામાં એકસો આઠ તરીકેની છાપ એટલા માટે ઊભી થઈ છે કે સામાન્યમાં સામાન્ય નાગરિક ગામડાનો કોઈ ખેડૂત પણ રાત્રે બે વાગે ફોન કરે તો એના ફોનનો જવાબ આપે એની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરે આ પ્રકારે લોકો સાથે આત્મીયતા ધરાવતા અને સાથે સાથે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યારેય ન થયા હોય એવા વિકાસના કામો નારાયણભાઈએ કરી આપ્યા છે અમરેલી જે વર્ષોથી અમરેલીનું બ્રોડગેજનું સ્વપ્ન છે એ હવે પૂરું થવાની તૈયારીમાં છે અમરેલી અત્યાર સુધી ક્યારેય નેશનલ હાઈવે ઉપર હતું નહીં આજે અમરેલી જિલ્લામાંથી ચાર નેશનલ હાઈવે આગામી પાંચ સાત વર્ષમાં પસાર થવાના છે અમરેલી જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારના નારાયણભાઈના નારણભાઈના પ્રયત્નોને કારણે અને એમની લોકપ્રિયતાને કારણે ફરીવાર પાર્ટી એમને રિપીટ કર્યા છે નારણભાઈને તો રિપીટ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાસેથી મારે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નોને લઈને તેમણે જે વાત કરી સૌથી વધારે જો કોઈ પ્રશ્નો આ વખતે આ જિલ્લામાં સામે આવ્યા હોય તો તે ખેડૂતોના પ્રશ્નો હતા પાટીદારોની વાત આપણે ત્યારબાદ કરીએ છીએ પરંતુ આ જે ફેક્ટર હતું ખેડૂતોના જે પ્રશ્નો હતા એ ભારતીય જનતા પાર્ટી માટે કેવા સાબિત થશે અને એના એને કોંગ્રેસ કેવી રીતે એન્કેશ કરશે સમગ્ર માનની સાહેબે જે વાત કરી નારણભાઈ કાછડિયાવાળાની તો અમરેલી જિલ્લાના કેટલા એવા ગામો છે તાલુકા લેવલના કે ત્યાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધી જેવો જેવું માહોલ છે જનતા અને ખેડૂતો એટલા બધા ત્રાહિત થયેલા છે આ શાસનથી અને એમની જુદી જુદી વાયદાઓથી આના કારણે સમગ્ર જિલ્લાની જનતા આજે ભાજપના કોઈ પણ નેતાઓને આવકારવા તૈયાર નથી અને એટલા જ માટે જ્યારે પ્રજાનો મત પરતો હોય એમના દ્વારા ભાજપ દ્વારા જે કંઈ વચનો અને જે કંઈ લાભો આપવાની વાત થઈ હતી એનાથી વંચિત લોકો ખૂબ જ નારાજ છે એટલે અમારું એવું નિશ્ચિતપણે માનવું છે કે ભાજપ એક ભયંકર રીતે આ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં પરાજયના માર્ગે ચાલી રહ્યો છે અને કોંગ્રેસ એ જ્વલંત વિજયને માર્ગે આજની તારીખે ચાલી રહ્યો છે ચલો જે રીતે વાત કરવામાં આવી રહી છે એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ કામ નથી કર્યા ભારતીય જનતા પાર્ટી ઘણી બધી યોજનાઓ લાવીને સફળ નથી કરી શકી ખેડૂતો માટે કામ નથી કરી શકી પરંતુ સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થશે એટલા માટે કોંગ્રેસને પસંદ કરશે કે કોંગ્રેસનું પોતાનું કોઈ વિઝન છે ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લા ખેડૂત આધારિત અને હીરા ઉદ્યોગ આધારિત જિલ્લો છે અહીંયા ખેતી અને હીરા ઉદ્યોગની હાલત અત્યારે ભયંકર પરિસ્થિતિ છે ખેતીની અંદર ખેડૂતોને જે પાક વીમો મળવો જોઈએ એ પણ પાક વીમો મળ્યો નથી ભાજપે દસ વર્ષના સૌની યોજનાની વાત કરી અમરેલી જિલ્લાનો એક પણ ડેમ ભરવામાં આવ્યો નથી ભાજપે ત્રણ ત્રણ વાર ચૂંટણી આવે ત્યારે સાતાલી ડેમનું ખાતમુહૂર્ત કર્યું આજ દિવસ સુધી સાતાલી ડેમમાં પાણી ભરવામાં આવ્યું નથી અમરેલીની જનતા ચાર ચાર દિવસે આજે પાણી પીવે છે અમરેલીથી ધારીની જે પાઇપલાઇન છે ચાલીસ કિલોમીટરની આજે એક વર્ષથી આમ સાંસદશ્રીના વાકે અટકીને પડી છે દસ વર્ષના સાંસદશ્રી છે નારણભાઈએ ફક્ત વિકાસ કર્યો તો ચૌદસો ને બાકડો બત્રીસો રૂપિયા ગામડાનો આપવાનો વિકાસ કર્યો નારણભાઈએ વિકાસ કર્યો તો બે હજારના રમકડા દસ હજારના આપવાનો વિકાસ કર્યો અને નારણભાઈએ સૌથી વધુ વિકાસ કર્યો હોય તો હજારો બેન દીકરીઓ જે ગૌશાળામાં દૂધ પીતી એ ગૌશાળામાં પાડીને ગૌશાળા ઉપર પોતાનું મકાન બનાવવાનો વિકાસ કર્યો આ સિવાય નારણભાઈએ અમરેલી જિલ્લામાં વિકાસ નથી કર્યો એટલે વિકાસ નથી કર્યો તેવી વાત કરવામાં આવી રહી છે આપ કહી રહ્યા છો કે નારણ કાછડિયાએ ખૂબ સરસ રીતે કામ કર્યું છે બે ટર્મથી સતત નારણ કાછડિયા છે ફરી એક વખત તેમને જે રીતે ટિકિટ આપવામાં આવી છે લોકોનો જે અસંતોષ છે આ વખતે જે સામે આવી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો જે સૌથી વધારે અહીંયા વસે છે ખેડૂતોના પ્રશ્નોની વાત કરીએ તો સિંચાઈના પાણીના પ્રશ્નો હોય પાક વીમાના પ્રશ્નો હોય જમીન માપણીના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નોમાં સરકારની ઉદાસીનતા ખેડૂતો માટે તો ઘાતક પુરવાર થઈ માનની કોંગ્રેસના બંને આગેવાનોએ ખૂબ સારો એક જવાબ આપ્યો કે અમરેલીને ભારતીય જનતા પાર્ટીના સાંસદ એ દેખાતા નથી ગામડા સુધી ગયા નથી એ બંનેને ખૂબ ખ્યાલ છે મીડિયા પણ અહીંયા હાજર છે કયા ધારાસભ્યના કયા કોંગ્રેસના આગેવાનોને ગામની અંદર ધારાસભ્ય ગોઈ ત્યાં જળતા નથી એવા બોર્ડ લાગ્યા હતા એ અમને ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય એ પ્રજા વચ્ચે છે ગામડાઓ વચ્ચે છે લોકો વચ્ચે છે એ લોકોથી ક્યારેય વિમુખ થયા નથી એમનો સતત પ્રવાસ ચાલુ હોય છે લોકોની વ્યથા અને વેદનાઓ સાંભળવા માટે સતત તત્પર હોય છે રહી વાત રિસર્વેની જમીનના રાજ્ય સરકારે એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને સર્વેની જે બાબત છે એ આખા રાજ્યની અંદર રદ કરીને નવેસરથી એ કામગીરી થવાની છે એટલે એમાં ખેડૂતોની કંઈ નારાજગી છે નહીં આ મુશ્કેલીઓ છે રાજ્યનું તંત્ર એમાં સુધારા લાવવા માટેના સતત પ્રયાસો કરી રહ્યું છે આ જિલ્લાની અંદર પાક વીમાનો પ્રશ્ન ઉપાડવામાં આવ્યો છે ઓગણીસો છ્યાસીનો પાક વીમો એ ઓગણીસો બાણુંની ની અંદર મળે ઓગણીસો પંચાણુંની ની અંદર મળે એ કોંગ્રેસનું શાસન હતું આ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી બે હજાર અઢારનો ખરીફ પાક વીમો મગફળીનો એ ખેડૂતોના એકાઉન્ટની અંદર આવી ગયો છે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ યુવાનોની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વંચિતોની સરકાર છે અને નાના માણસોની ભારતીય જનતા પાર્ટીની સરકાર અમે તમે એમ કહી રહ્યા છો કે પાક વીમાના કોઈ પ્રશ્નો નથી પાક વીમાના પ્રશ્નો જે કોંગ્રેસના શાસનના આપે ગણાવ્યા છે આ તમામ પ્રશ્નોની વચ્ચે ખેડૂતોના આંદોલનો ખેડૂતોનો આક્રોશ ખેડૂતોનું રસ્તા પર ઉતરવું ખેડૂતોનો વિરોધ કરવો એ ભારતીય જનતા પાર્ટી માટે લાલબત્તી સમાન હતું છતાં તમે એમ કહી રહ્યા છો કે ખેડૂતો ખુશ છે જે ખેડૂતોની તમે વાત કરી રહ્યા છો ખેડૂત ખુશ છે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત છે એ દેવાદાર ન બને એ માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવી છે ખેડૂતોના નામે એક કોંગ્રેસ આંદોલન ચલાવી રહી છે આપ એમ કહી રહ્યા છો કે ખેડૂતોનો એક ચોક્કસ વર્ગ જે વિરોધ કરી રહ્યો છે એ ખેડૂતો નથી પરંતુ કોઈ પક્ષ સાથે જોડાયેલા અચ્છા એટલે ખેડૂતોના પ્રશ્નો છે અનેક જગ્યાએથી વોટર ડિસ્ટ્રીબ્યુશનને લઈને વોટર મેનેજમેન્ટને લઈને પણ સવાલો ઉઠ્યા છે આ વખતે જે રીતે ચોમાસું પણ ખૂબ સૂકું ગયું છે તો સ્વાભાવિક આવનારા દિવસો થોડા મુશ્કેલ જવાના છે અને ખેડૂતો માટે મુશ્કેલીઓ વધવાની છે સરકાર શું વિચારશે એ માટે પાણી બાબતમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વીસ વર્ષમાં કામ કર્યું છે અગાઉના પિસ્તાલીસ વર્ષમાં કોંગ્રેસી સરકારોએ કર્યું નથી અગાઉના પિસ્તાલીસ વર્ષમાં ઓગણીસો પંચાણું સુધીમાં પાંચ હજાર ડેમ આ કોંગ્રેસી સરકારોએ બનાવેલા ભારતીય જનતા પાર્ટીની સરકારે ચેક ડેમોની નાના નાના નદીઓ નાની ઓકળાઓને બાંધીને સ્થાનિક પાણી મળી રહે એના માટે એક લાખ કરતાં પણ વધુ ચેક ડેમો બનાવ્યા ઓગણીસો એકસઠમાં જેનું જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું એ નર્મદા યોજના જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર વીસ વર્ષમાં આવી ત્યારે આગળ વધી અને નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછીના સત્તર દિવસમાં એના પાટિયા આવ્યા આજે નર્મદાનું પાણી ગુજરાતના પંદર જિલ્લા એકોતેર તાલુકા અને ચોત્રીસો ગામડાઓને પીવાનું પાણી અને અઢાર લાખ હેક્ટરને સિંચાઈનું પાણી માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બીન મળ્યું છે ખેડૂતોના ટેકાના ભાવની વાતથી માંડીને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા દર

બે હજાર સત્તરમાં જે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે નાની મોટી મુશ્કેલીઓ ઊભી એનું એકમાત્ર કારણ જે એક ચોક્કસ જ્ઞાતિને એના આગેવાન દ્વારા ભડકાવવામાં આવી અનામતના નામે અને એનાથી એ અપ્રચારથી પ્રેરાઈને થોડો સમય માટે વર્ગ અમારાથી નારાજ હતો જેની કારણે અમને મુશ્કેલી પણ પડે આ એ ભારતીય જનતા પાર્ટી છે કે ઓગણીસો એંસીમાં બન્યા પછી ઓગણીસો ચોર્યાસીમાં આખા દેશમાં બે સીટ અમારી હતી એ બે સીટમાંથી બસો બ્યાસી સીટમાં ભારતીય જનતા પાર્ટી પહોંચી છે એટલે આવી નાની મોટી નિષ્ફળતાથી અમે ગભરાઈ એવા નથી જે વર્ગ જે સમાજ આજે ગેરમાર્ગે દોરવા આજે એને ખબર પડી ગઈ હતી કે હાર્દિક પટેલનું ખરેખર શું સ્વરૂપ છે માત્ર કોંગ્રેસના પ્યાદા બનીને કોંગ્રેસના ફંડ ઉપર એણે એક સમગ્ર જ્ઞાતિને બહેકાવી હતી આજે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈએ

હાર્દિક પટેલના કારણે વિધાનસભાના જે પરિણામો આવ્યા એ બે આંકડામાં એટલા માટે સમેટાઈ ગયા કારણ કે હાર્દિક હાર્દિક પટેલ ફેક્ટર ફેક્ટર જવાબદાર જવાબદાર જે છે એ સાથે સાથે એમણે ગુજરાતની શાંતિ પ્રયાસ કર્યો ગુજરાતની અસ્મિતા ડોળવાનો પ્રયાસ કર્યો અને લોકોની લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કર્યો એ સાથે સાથે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્યની અંદર છે અન્ય પણ કારણો હોઈ શકે ખેડૂતોના પણ કારણો હોઈ શકે આવા બધા મુદ્દાઓ સાથે આ રાજ્યની અંદર વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બાબત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને જે રીતે પાટીદાર અનામત આંદોલનને શાંત કરવાનું કે ખાળવાની આખી વાત હતી હાર્દિક પટેલ તમારી સાથે જોડાઈ ગયા એટલે સ્વાભાવિકપણે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે હાર્દિક પટેલ લોકોનો જે આક્ષેપ હતો કે કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સાચી પણ સાબિત લોકોને લાગે કારણ કે તમારી સાથે જોડાઈ ગયા છે અને એક તરફ સરકારે જે આ જાહેરાત કરી દીધી છે દસ ટકા સવર્ણ અનામતની આ બધી બાબતો તમને નડી શકે ના અમને જરા પણ નડી ના શકે સવર્ણ અને દસ ટકા અનામતની જાહેરાત કરી છે એ કોંગ્રેસ દ્વારા આવકાર્ય બાબત છે પણ મોટી મુશ્કેલીની વાત એ છે કે જ્યારે માનની મોદીશ્રીની સરકાર રોજગારી જ ઊભી નથી કરી શકતી તો અનામતનો કોઈ અર્થ રહેતો નથી માન્ય કાનાબાર સાહેબ અને હિરેનભાઈએ જે વાત કરી કે આ સરકાર ખેડૂતોની છે પણ અમે સદંતર માનીએ છીએ કે આ સરકાર મોટા મોટા ધનવાનોની છે ખેડૂતોને કોઈ પણ રીતે એનું કલ્યાણ થાય એની સમૃદ્ધિ અને એની આવક વધે એવા કોઈ પણ કાર્ય ભાજપની અને મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી કોંગ્રેસ એક આંદોલન છે એક વિચારોનું આંદોલન છે અને ક્રાંતિ દ્વારા જ આ દેશની અંદર કેટલાય યુગ પરિવર્તન કર્યા છે સામાજિક સંભાવની સ્થાપના કરનાર કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે જ્યારે બિલકુલ રાષ્ટ્રવાદની વાત કરનાર અને નિમ્ન કક્ષાએ પોતાનો પ્રચાર આગળ કરનાર અને જૂઠા વાયદાઓ દ્વારા લોકોને ભ્રમમાં નાખનાર ભાજપની સરકાર કદાપી આ દેશની જનતાનું અને સમગ્ર સમાજનું કલ્યાણ કરી ન શકે એવું અમે માનીએ છીએ અને પ્રજા એ સમગ્ર બાબતોથી જાણકારી પ્રાપ્ત કરી ચૂકી છે એટલે ભાજપ બાજુ સમગ્ર દેશની પ્રજા આજે ભાજપને હરાવવા માટે અને કોંગ્રેસને વિજયી બનાવવા માટે તલપાફ છે જે રીતે સવર્ણ અનામતની વાત કરી તેમણે હાર્દિક પટેલની પણ વાત કરી તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે અને એક વિચારધારા સાથે ચાલી રહી છે આંદોલનમાંથી જન્મેલી કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી અત્યારે ઘણી બધી જગ્યાએથી નામશેષ થવા લાગી છે અને ખાસ કરીને આંદોલનમાંથી જન્મેલી પાર્ટી હવે આંદોલનોના સહારે ચાલતી પાર્ટી બની ગઈ છે એને લઈને શું કહેવું છે આ નથુરામ ગોડસેની વિચારધારાવાળી ભાજપની વિચાર શ્રેણી છે ભાજપની અંદર આજ જોવો છો કે વડીલોના હાલત શું છે માનની અડવાણીસિંહ જુઓ આજ મુરલી મનોહર જોશી જુઓ તમે ઉમા ભારતી જુઓ કે જેણે કેશુબાપા જેણે ગુજરાતની અંદર ખેડૂતો માટે કામ કર્યા એની આજ ભોમા ભંડારીને એની માટે જે રથયાત્રા લઈ અને હિન્દુત્વનો મુદ્દો લઈને ભાજપ નીકળી હતી ને એ વિચારધારા માટે ભાજપ સરકાર હતી કોંગ્રેસ છે એ વિચારધારાની પાર્ટી છે આજે ભાજપની અંદર બળાત્કારીઓ જાય તો કોંગ્રેસ કોંગ્રેસની અંદર આવે તો રાષ્ટ્રદેહી મીઠી ખારેખાવાળા ભાજપમાં જાય તો સોમાની કોંગ્રેસની અંદર આવે તો બેમાની આ ભાજપની વિચારધારા છે કોંગ્રેસે અમરેલી જિલ્લાને આજે ભાજપે અમરેલી જિલ્લાને ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરી હતી ત્યારે હું અહીંથી અમરેલી જિલ્લાની જનતાને કહું છું કે જિલ્લા પંચાયત કોંગ્રેસ લઈ આવી પાંચે પાંચ ધારાસભ્યો કોંગ્રેસ લઈ આવ્યા અને સંસદ આ વખતે લાવીને મોદી મુક્ત અમરેલી જિલ્લો બનશે ચાલો ઠીક છે આ તરફ જનતા પણ ઘણા બધા લોકો ઊભા છે તેમણે પોતાની કોઈ વાત મૂકવી હોય તો બંને તરફથી જેને પણ વાત મૂકવી હોય માઈક આપો કોંગ્રેસના રાહુલ ગાંધી છે એ ક્યાંય બહાર નીકળી શકતા નથી અમેઠીમાંથી પણ એમને હારવાની બીક લાગે છે એટલે આ મોલીબાજુ બાજુ જવામાં તૈયારી કરી રહ્યા છે અને કોંગ્રેસમાં માત્ર ને માત્ર એક પરિવાર જ કેમ મુખ્ય મુદ્દાઓ ઉપર હોય છે બીજા કોઈને વર્ષોથી કાર્યકર્તાઓ કામ કરતા હોય છે એટલે આ પરિવારની જ પાર્ટી બની ગઈ હોય અને એક પરિવારની પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય અને કોંગ્રેસના બધા કાર્યકર્તાઓ આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પરિવારના લોકોના આમ જોકે આપ ખુદ સાહિતી એમના વખાણ જ કરતા હોય એવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી અત્યારે પાકિસ્તાનની કે રાહુલ ગાંધી બે સીટો પર થી શા માટે લડે છે બે સીટો ઉપર તો નહીં અમેઠી માંથી શા માટે ડરી ગયા છે એક સવાલ એ પણ વડાપ્રધાન ગયા હતા મોદી છે રાહુલ ગાંધી ને ભારત દેશ નો પ્રેમ કેમ નથી અને એ પાકિસ્તાન ની જ ભાષા કેમ બોલે છે પાકિસ્તાન જ કેમ ભાષા બોલે છે શું જવાબ આ આ દેશને આઝાદી અપાવનાર જે પરિવારે સમગ્ર આ દેશ માટે બલિદાનો આપ્યા એમનું સમર્પણ કર્યું અને લોકો દ્વારા ચૂંટાય અને લોકોના પ્રતિનિધિત્વ બનવામાં કોઈ પરિવારવાદ કે કોઈ વંશવાદ આવતો નથી રાહુલ ગાંધી એટલા માટે બે બાજુથી ચૂંટણી લડી રહ્યા છે કે લોકોનો આમંત્રણ છે દક્ષિણમાંથી કે ભાઈ રાહુલજી તમે અહીંયાથી લડો કર્ણાટક આંધ્ર કેરળ તમામ રાજ્યોમાંથી એને આમંત્રણ આપવામાં આવ્યું એટલે રાહુલ ગાંધી એ સમગ્ર ભારતના નેતા છે અને દક્ષિણ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ગમે ત્યાંથી એ પોતાની ઉમેદવારી કરી શકે ચાલી રહ્યા છે ના હલો મારો સવાલ એ છે કે અમિત શાહ અત્યારે હાલમાં રાજ્યસભાના સાંસદ ચાલુ છે તો આ સાહેબે આગળ કીધું કે જે બે પક્ષ બે સીટ ગુજરાત અને દેશ લેવલે પોગાડ્યા એવા અડવાણીજીને કાપી અને એ જગ્યાએ અમિત શાહ ને સંસદ સભ્ય હોવા છતાં પણ કેમ ચૂંટણી લડાવે છે અને બીજો મારો સવાલ એ છે કે અમરેલીના સંસદ સભ્યને 5 કરોડ રૂપિયા વર્ષે ગ્રાન્ટ આપે છે અત્યારે એને 50 કરોડના સરપંચોને લેટર લખી નાખ્યા છે તો એનો ખુલાસો કરે જી મને ટીકુભાઈ વરુએ જે પ્રશ્ન કર્યો છે પ્રથમ તો એમનો આભાર માનીશ કે ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકોને એ યાદ કરે છે એમના કોંગ્રેસના જે આગેવાનો છે એમને યાદ પણ નહીં હોય કેટલા ખોવાઈ ગયા કેટલા હાસ્યમાં ધકેલાઈ ગયા કેટલાના સરનામા સરનામાં નથી મળતા એ કદાચ એમને ખ્યાલ નહીં હોય પણ મારા પરિવાર ભારતીય જનતા પાર્ટી પરિવારના આગેવાનોને એમણે યાદ કર્યા એટલે પ્રથમ તો એમનો હું આભાર માનું છું સાથે સાથે એમ બીજા લોકો યાદ કરે છે તમે લોકો ભૂલી ગયા છો છે અમે ભૂલી નથી ગયા એ અમારા આદર્શ અને આગેવાનો છે વડીલો છે સાથે સાથે એમણે જે બીજા પણ પ્રશ્નો ઉપાડ્યા છે

અને ખાસ કરીને કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી લઈ આવ્યા અમરેલીની અંદર કે પાંચ થી દસ હજાર યુવાનોને તમે રોજગારી આપી હોય ચલો રોજગારીને લઈને સવાલ છે રોજગારી માટે ખાસ શું તકો ઊભી કરી છે જે રીતે સંસદ સભ્ય આપના બે ટર્મથી તો ચૂંટાઈ રહ્યા છે રોજગારી માટે શું વ્યવસ્થા કરવામાં આવી અને કયા નવા ઉદ્યોગો કઈ નવી ઇન્ડસ્ટ્રીઝ લાવ્યા છો અમરેલી જિલ્લો ઔદ્યોગિક પરિબળો એવા કોઈ પણ ઔદ્યોગિક વિકાસ માટેના જે પરિબળો હોય એ એટલા અમરેલીમાં આજે મોજૂદ નથી આમ છતાં પણ જે દરિયાઈ પટ્ટી છે ત્યાં સિમેન્ટના અને બીજા અનેક ઇન્ડસ્ટ્રી છે અમે પીપાઓ બંદરનો પણ ખૂબ જ વિકાસ કર્યો છે અને જ્યારે બેરોજગારીની વાત આવે ત્યારે સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષનો જે રેકોર્ડ છે એ જે આંકડાઓ છે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના જે આંકડાઓ છે એના પરથી બહુ સ્પષ્ટ થયેલું છે કે રોજગારી માટે આ સરકારે જે મુદ્રા યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ બધી યોજનાઓથી જે પ્રયાસો કર્યા છે એના જેવા અગાઉ ક્યારે કોઈ સરકારે પ્રયાસ તમે સિમેન્ટ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો ખાસ કરીને અમરેલીમાં આપણે હીરા ઉદ્યોગનો પણ ઉલ્લેખ કરવો પડે આ બધાની જે દશા છે એ તમામ લોકો જાણે છે એને બચાવવા માટે ટકાવવા માટે અને આગળ વધારવા માટે સરકારની ઉદાસીનતા પણ તમામ લોકો જાણે છે તો સ્વાભાવિક અહીંના જે લોકો છે એ લોકોને રોજગારીના પ્રશ્નો ઊભા થવાના હીરા ઉદ્યોગનો અગાઉ પણ એક ચર્ચામાં ઉલ્લેખ જ્યારે મેં કહેલું કે હીરા ઉદ્યોગ એ ઇન્ટરનેશનલ ડિમાન્ડ સપ્લાય ઉપર ચાલે છે હીરા ઉદ્યોગ આથી ત્રણ દાયકા પહેલાં ગુજરાત મહત્વની એનું જે ડેવલપમેન્ટ છે એમાં સરકારની કોઈ સહાય હતી નહીં એની મેળે ઊભો થયેલો આજે વિશ્વભરમાં એ ડિમાન્ડ સપ્લાયના જે પરિબળો જે સમીકરણો પલ પલટાઈ રહ્યા છે ચાઇના પોતે પોતે મિકેનિકલી આજે હીરા ઘસવા માટેના એવા યંત્રો અને રોબોટ તૈયાર કર્યા છે કે એમને ત્યાં મજૂરી બહુ સસ્તી પડે છે એને કારણે એને કારણે હીરા ઉદ્યોગને નાની મોટી આજે મુશ્કેલી પડી રહી છે કોઈ ઉદ્યોગને ટકાવી આર્ટિફિશિયલી કોઈ સરકાર કરી શકે નહીં આપ એમ કહી રહ્યા છો કે પહેલાની સરકારની આપ વાત કરી રહ્યા છો રાજ્યમાં તો આપની કેટલા વર્ષોથી સરકાર છે શું પ્રયાસો કર્યા મેં વાત કરી હિરા ઉદ્યોગની વાત છે એની વાત કરું છું બાકી ઔદ્યોગિકરણની વાત કરીએ તો સમગ્ર ગુજરાત આજે બધા રાજ્યોમાં જે બહારથી મૂડી આવી રહી છે વિશ્વમાંથી જે રોકાણો આવી રહ્યા છે એમાં ગુજરાત અવલ નંબર છે એટલું જ નહીં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મજૂરોની જે ઔદ્યોગિક જે શાંતિ સલામતીની દ્રષ્ટિએ આજે ગુજરાત બીજા રાજ્યો કરતાં બીજા બધા જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે બહારના જે ઇન્વેસ્ટરો છે એના માટે અવલ નંબરે એનું ફર્સ્ટ પ્રેફરન્સ છે અને એને કારણે સમગ્ર ગુજરાતનો ઔદ્યોગિક વિકાસના તમે આંકડા તપાસો તો એ ગુજરાત આજે મહારાષ્ટ્ર અને ગુજરાત આખા દેશમાં અવલ નંબરે છે ઠીક છે ચાલો ઠીક છે આ તરફ જી હા એક મિનિટ એક મિનિટ એક જવાબ લઈ લઉં પછી આગળ આવું છું જી અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ પણ છું માની કાનાબા સાહેબ બે હજાર તેરની અંદર અમરેલીની અંદર સાઠ હજાર કારીગરો કામ કરતા હતા અને ચૌદસો ને પચાસ રત્નકલા કારખાનાઓ હતા બે હજાર આજે ઓગણીસની અંદર માં ચાલીસ હજાર રત્નકલાકારો છે ને નવસો કારખાના છે કોંગ્રેસની સરકારમાં શંકરસિંહ વાઘેલાએ હીરા વિકાસ બોર્ડ ચાલુ કરેલું અને રત્નકલાકારો માટે આવાસ યોજના મેડિકલ યોજનાના લાભ બહાર પાડેલા ભાજપની સરકાર આવતા હીરા વિકાસ બોર્ડ બંધ કરી દેવામાં આવ્યું અનેક ઇન્ડસ્ટ્રીઝો એવી છે કે ગુજરાતની અંદર પાંત્રીસ લાખ યુવાનોને રોજગારી આપે તો હીરા ઉદ્યોગ છે એ હીરા ઉદ્યોગને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે કલાકારો એના પરિવાર કે કારખાનેદારોને એક ફૂડી કોટી પણ નથી આપી આ જ હીરા ઉદ્યોગનો કારખાનેદાર એક કરોડ રૂપિયાની પોતાની પ્રોપર્ટી બેંકમાં મોર્ગેજ મૂકીને પચાસ લાખની લોન માગે તો ચોરની નજરે જોવે છે બેંક લોન પણ નથી આપતી આજે ગુજરાતની અંદર ઘેટા ઊન બકરાના નિગમે ભાજપે બનાવ્યા પણ રોજગારી આપતા હીરો ઉદ્યોગનો નિગમ હતો એ ભાજપ સરકારે નાશ કરી નાખ્યો ચાલો અનેક સવાલો આને લઈને પણ ઊભા થઈ રહ્યા છે જનતા પાસે મારે જવું છે પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે રોજગારીને લઈને શું ખાસ કરી રહ્યા સરકાર કરી શકે છે એના સંસદ સભ્ય શું કામ કરી શક્યા શિક્ષણ અને આરોગ્યને લઈને પણ સવાલો જાણવા છે તેના જવાબો મેળવવા છે આપ જોડાયેલા રહો સીધો સંવાદ સાથે રોકાઈએ છે હાલે ખૂબ જ નાનકડા બ્રેક માટે

તો એ કઈ વિચારધારા સાથે કામ કરે છે જાણવું જોઈએ વંશવાદની વિચારધારા છે પરિવાદની વિચારધારા છે કે બીજી કઈ વિચારધારા છે બીજો બીજા આક્ષેપ જે સતત તમારા પર થયા કરે છે એક જ પરિવારને પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે કોંગ્રેસ એટલે એક પરિવાર આ જે વાત છે આ જે વિચારધારા છે તેમાંથી ક્યારે બહાર નીકળશે કોંગ્રેસ કોંગ્રેસ એક પરિવાર કે વંશવાદ ઉપર આધારિત પાર્ટી નથી સમગ્ર ભારતના જુદા જુદા સ્ટેટ અને સમગ્ર ભારતના વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો સીવીસી અને એની કારોબારીના સદસ્યો છે એમના દ્વારા એમને સુકાન આપવામાં આવે છે વંશવાદ તમામ રાજકીય પાર્ટીઓમાં છે આમના પણ ત્રણ ત્રણ પેઢીના માણસો વિરાસત લઈ અને આજે એમપી બને છે એમએલએ બને છે એટલે આ એક વાહ્યાત આક્ષેપ છે કોંગ્રેસ ઉપર પરિવારનો કે વંશવાદનો

અત્યારે અહીંયા અમારી પબ્લિકની વચ્ચે તમે ઝગડો છો તમારે તમારા આ હું ચોથી આ ઓલીમાં આવું છું લાઈવ ડિબેટમાં ચોથી વારે તમારો ઓલો મુનો વાળવાવા એટલે મુના જેવો લાગે છે નારાયણ કાછડિયાએ 2 લાખના વાળવાવા એ અમરેલીનો વિકાસ નથી સાડા ત્રણ કરોડ રૂપિયાની દલિતોના નામે સોલાર લાઇટમાંથી કમિશન ખાધું એ વિકાસ નથી

અને તમે જવાબદાર છો કારણ કે તંત્ર તમારું છે અને વિરોધ પક્ષ પણ એટલો જવાબદાર છે અમરેલીના સાંસદના વિકાસની વાત કરું તો 12 વર્ષની અંદર એને 5 થી 6 કરોડની મિલકત વસાવી સુરતની અંદર શિવમ રો હાઉસની અંદર 1 કરોડનો બંગલો એના પુત્રના નામે યોગી ચોકની અંદર M2M દુકાન નંબર 203 60 લાખની ભાડે દીધેલી છે

અને એમની એમનો ખેતીનો પણ વ્યવસાય છે આપણે એ વ્યક્તિગત વાત નથી કરવી એમણે જે કોઈ આક્ષેપ કર્યા પણ સવાલ તો એ છે કે લોકોનો વિકાસ કરવાનું ભૂલી ગયા છે સાંસદ વિકાસની જ્યારે વાત આવે ત્યારે મેં અગાઉ કીધું કે આ દેશમાં વીસ વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે અને પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈએ જે દેશને નેતૃત્વ આપ્યું છે બે હજાર ચૌદમાં સત્તામાં આવ્યા ત્યારે દેશની અગિયારમા નંબરની ઇકોનોમી આજે છઠ્ઠા નંબરે પહોંચી છે આ દેશમાં સાડા ચાર ટકાના ઇન્ફ્લેશન રેટ ફુગાવાના રેટ સાથે સાત ટકાનો એને ગ્રોથ રેટ હાંસલ કર્યો છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતના અર્થતંત્રના ઇતિહાસમાં આ પ્રકારની સિદ્ધિ માત્ર નરેન્દ્રભાઈના શાસનમાં લોકોને જોવા મળી છે આ દેશના પચાસ કરોડ લોકોને આયુષ્યમાન ભારતના માધ્યમથી એમણે એમના આરોગ્યની ચિંતા કરી છે સાત કરોડ મહિલાઓને પરિવારોને એમણે મફત રાંધણ કેસ આપેલા છે દોઢ કરોડ આવાસના મકાનો સમગ્ર દેશના નાગરિકો માટે બનાવેલા છે અને સરકારે અત્યાર સુધીના જે કામો કર્યા છે એ મૂડી ઉપર ચાલે છે અહીં વાત કરી ચોકીદારની વાત જ્યારે ચોરો સામે રક્ષણ કરવું હોય આવા ચોકીદારની દેશને જરૂર છે અને એને માટે આજે દેશ એની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયો છે

માનની નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશમાં વિકાસ પાથરી દીધો મારે એમને સવાલ છે કે અત્યારે ઈસરો હોય કે મોટી મોટી દેશની સંસ્થાઓ હોય લોકશાહીની રક્ષણ કરનારી સંસ્થાઓ હોય એનો સમગ્ર પાયો નાખનાર કોઈ નેતાઓ હોય તો એ વિરાટ વ્યક્તિત્વવાળા ભારતના એ કોંગ્રેસના વિરલ વ્યક્તિઓ હતા જેમના દેશની લોકશાહીને પ્રજાતંત્રને મજબૂત પાયો આપ્યો છે અને સાથે સાથે જ્યારે આઝાદી સમયે આ દેશ માટે એક પણ પૈસો જેની પાસે હતો છતાં પણ પંચવર્ષી યોજનાઓ દ્વારા પચીસ વર્ષમાં એક જવાન પુરુષને એક બાળકને જવાન થાય એ રીતે પંડિત નહેરુએ લોકશાહીને પ્રસ્થાપિત કરી એમનો આભાર માનવાને બદલે મોદી સાહેબ નહેરુ પરિવાર ઉપર સતત આક્ષેપો કરી રહ્યા છે એમને હીન બતાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે આટલી નિમ્ન કક્ષાની વિચારધારા ફક્ત ભાજપના નેતાઓ દ્વારા હોય બીજી વાત હું કહેવા માંગુ છું કે ડોક્ટર કાનાબાર સાહેબ એ નરેન્દ્રભાઈ મોદીના ખાસ મિત્ર છે એટલે એમને ખોટું બોલવાનો રોગ મોદી સાહેબની જેમ એમને પણ લાગ્યો છે વ્યક્તિગત વાત નથી કરવી જી જી મેડમ મારો પ્રશ્ન છે અમરેલી જિલ્લો

લાપસી ના આંધણ મૂકવાનું કીધેલું આજ સુધી લાપસી અમારી ચડી નથી ખેડૂતોને આજે અમારા અમરેલી જિલ્લાના એવી તકલીફ છે કે અહીંથી ખેડૂતોના દીકરાને સુરત અને અમદાવાદ જવું પડે છે કારણ કે અહીંયા પાણી નથી કોઈ ઉદ્યોગ નથી અને બીજો પ્રશ્ન અમારો છે હીરાવાળા માટે આ જિલ્લો પછાત છે એવો પછાત છે કે આપણે ગોધરા કતાય પછાત રહી ગયો છે હીરાવાળા માટે કોઈ આયોગ બને આ મંજૂર જેટલા બધા બધી કાસ્ટના હીરાની અંદર છે કે એની અંદર કોઈ એક એવું હીરાની અંદર આયોગ બને કે જેથી આ હીરા ઘસુભાઈઓ માટે કોઈ સવલત માંગ રહ્યા છો ભાજપ પાસે અમે એવું કહીએ છીએ કે સિંચાઈ યોજના આજે અમરેલી જિલ્લાને મળે ઓગણીસો થી નથી મળી જો આ ગુજરાતના રાજ્યસભાના મંત્રી રૂપાલાશ્રી જો કેન્દ્રમાં બેઠા હોય પચીસ પચીસ વર્ષથી શાસન કરતી હોય છતાં એને અમરેલી જિલ્લાના ખેડૂતને પાણી સિંચાઈ માટે નથી મળી રહ્યું શું કારણ નડે છે એવો મારો પ્રશ્ન છે સિંચાઈના પાણીને લઈને શરૂઆતમાં આપ બંને તરફથી એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોના પ્રશ્ન નથી સિંચાઈના પાણીના પ્રશ્નો નથી પરંતુ વારંવાર જે સુર ઉઠી રહ્યો છે તે તો પાણીનો પ્રશ્ન આવી જ રહ્યો છે કેશુભાઈના શાસનમાં અમરેલી જિલ્લામાં નર્મદાના પાઇપલાઇન નાખીને પીવાના પાણી માટેની જે તંગી હતી સમસ્યાઓ હતી એ ઉકેલ લાવવાનો એમણે પ્રયાસ કર્યો હતો સાથે સાથે સૌની યોજના થકી બાર જેટલી સિંચાઈ યોજનાઓ ડેમો છે એની અંદર પાણી આવતા એ સિંચાઈ માટે જ પાણી એમનો ઉપયોગ થવાનો છે આ સૌની યોજનાની આપ વાત કરી રહ્યા છો પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો આટલા સમયમાં તમે પાણી નથી પહોંચાડી શક્યા સૌની યોજના એ એક દિવસની અંદર કામ પૂરું થાય એવી કોઈ શક્યતાઓ નથી. એના માટે કેટલો સમય જોઈએ છે તમારે? આપની ચેનલ જે છે એ ચેનલને પણ પ્રગતિ કરવા માટે સમયની જરૂરિયાત પડતી હોય છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પડતી હોય છે. એમ એ કામ એ મોટું કામ છે. આપ પણ જાણો છો. એ કામ પ્રગતિ હેઠળ છે. અમરેલી જિલ્લાના બાબરા થઈ અને જૂનાગઢ જિલ્લામાં જવા માટેની પાઇપલાઇન એ એક ફેઝ એ પૂરો થયો છે. એ ફેઝ થકી ખોડિયાર ડેમ સહિતના જે જળાશયો છે એની અંદર પાણી આવવાનું છે. ફેઝ ચાર અને ફેઝ 7 ની અંદર

જી 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 1 મિનિટ 1 મિનિટ અમુલ સાથે જોડાયેલી અમર ડેરીએ અમલ ફેડરેશન છે અને ફેડરેશનની અંદર અત્યારા કામ થઈ રહ્યું છે બે મુદ્દી વાત નંબર 2 કે ભારતીય જનતા કોંગ્રેસનું શાસન હતું ત્યારે ખેડૂતોને 70% ના વ્યાજ થી લોન મળતી હતી આજે 0% એ લોન મળે છે ચાલો ઠીક છે ઠીક છે જી જે જવાબ છે જે સવાલ ઉઠાવી રહ્યા છે કે કોંગ્રેસે નથી કર્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પશુપાલકો માટે ઘણા બધા કામ કર્યા છે પશુપાલકો માટે જે કામ કર્યા અને સર્વપ્રથમ મારે એ કેવું છે કે અમર ડેરી છે એની અંદર ત્રણ ત્રણ વાર એલિગેશન કરવામાં આવ્યા બારોબાર ટેન્કરો માણસો ખાઈ ન શકેવા દૂધ ના આવ્યા અને એકવાર સેમ્પલો નાશ પામ્યા રાજ્ય સરકાર એના અંદર ખેંચ્યું એ દૂધ છે આજ અમૂલની અંદર જાય છે એક એક હજાર કિલો ઘી ગટરની અંદર નાખી દેવામાં આવે એવું અમર ડેરીનો વિકાસ છે અમર ડેરીનો વિકાસ નહીં લોકોનો વિનાશ માટેની ડેરી છે

મારે માન્ય હિરેનભાઈને પૂછવું છે કે આજે પહેલી એપ્રિલ છે એટલે તમે અમરેલી જિલ્લાના ખેડૂતને એપ્રિલ ફૂલ બનાવવા માંગો છો તમે એવી જાહેરાત કરો છો કે પાક વીમાની રકમ ખેડૂતોને આપી દીધી છે અમરેલી તાલુકાના ખેડૂતને પાંચ ટકા પાક વીમો આપ્યો છે બીજો પ્રશ્ન મુખ્ય પાક અમરેલી જિલ્લાનો કપાસ છે એ પાક વીમાના કોઈ ઠેકાણા નથી માટે તમે પહેલી એપ્રિલે અમરેલી જિલ્લાના ખેડૂતને એપ્રિલ ફૂલ બનાવવાનો રહેવા દો નહીંતર ખેડૂતો તમને કાયમિક એપ્રિલ ફૂલ બનાવી દેશે માનની મિત્રએ ખેડૂતોની ચિંતા કરી ખૂબ સારી બાબત છે એ કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય છે એમણે પાક ક્રોપ કટિંગ વખતે એમના વિસ્તારની અંદર કેટલા વખત ગામની અંદર ગયા બીજું કે આ ક્રોપ કટિંગ છે એ ક્રોપ કટિંગ વખતે જે ઇન્સ્યોરન્સ સહિતની બાબતો હોય એમાં મગફળીનો પાક વીમો એ ચૂકવાયો છે કપાસનો પાક વીમો છે એ ચૂકવાય એ માટેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે અને આ જિલ્લાને પાક વીમો મળે એ માટેના સંપૂર્ણપણે પ્રયાસો છે આ પાક વીમાના ક્રોપ કટિંગના ગામે અને ખેડૂતે જઈને પંચરોજ કામ કર્યા છે એની નકલ છે આ નકલ તમારી પાસે રાખો એટલે તમારે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનું થાય નહીં પાક વીમો દે ત્યારે તમે ફોટા સાથે કહેવો કે અમારા પ્રયત્નથી થયું વિરેનભાઈ આપણે અમરેલી જિલ્લાના ત્રણ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા ત્યારે તમે મીડિયાને એવું કીધું હતું કે મારા પ્રયત્નોથી થયા છે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી તો બાકીના સાત તાલુકા તમારા દુશ્મન છે એ તાલુકામાં ખેડૂત રહેતા નથી આ જવાબ ખેડૂતને આપો અછતના મેન્યુઅલની અંદર કોંગ્રેસે ભૂતકાળની અંદર દોઢસો મીમી વરસાદ હોય ત્યાં સુધી એ એના ટેન્કરો ચાલુ રહે ટેન્કરની વ્યવસ્થા ઊભી થાય એવું શાસન એમનું હતું આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમાંથી પણ ઉપર ઉઠીને જ્યાં ઓછો વરસાદ થયો હોય એવા તાલુકા પસંદ કરીને અછતગ્રસ્ત અને અસરગ્રસ્ત આ બે વ્યાખ્યા કરીને ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે આ જિલ્લાની અંદર ત્રણ તાલુકાની અંદર ઓછો વરસાદ હતો સરકારી આંકડા મુજબ અને એ પ્રમાણે ત્રણ તાલુકા ધારી લાઠી અને બાબરા એને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા એમના ખેડૂતોને યોગ્ય સહાય પણ કરવામાં આવી છે તમામ તમામ લોકો સુધી અછતગ્રસ્ત જાહેર થયા બાદ જે પહોંચવી જોઈએ સહાય પહોંચી છે ખરી ચાલો સહાય નથી પહોંચી જાહેરાત તો સરકાર કરે છે જેવી રીતે પુલ બનવાનું શરૂઆત થાય ખાત મુહૂર્ત થઈ જાય પરંતુ શરૂ નથી થતું કામ જવાબદારીપૂર્વક આપના ચેનલના માધ્યમ થકી હું એ કહેવા માંગુ છું કે અછતગ્રસ્ત તાલુકા ત્રણ હતા એના અછત ગ્રસ્ત તાલુકાના સત્તાણું થી અઠાણું ટકા સો સો ટકા સત્તાણું થી અઠાણું ટકા ખેડૂતોના ખાતાની અંદર એ રકમ જમા થઈ ગઈ છે અને એમાં કોઈ બાકી રહ્યું નથી ભાજપ સરકાર છે એ દર વખતે શાળા ઉત્સવ અને પ્રવેશોત્સવ ઉજવે છે એની અંદર એના મંત્રી શ્રીઓ અને એના જે કોઈ કાર્યકરો હોય એ દરેક શાળાની મુલાકાતે જાય છે

થઈ અને આ સરકાર છે એ પ્રાઇવેટ સ્કૂલો ઉપર રોક નથી લગાવતી અને જે ખાનગી ગવર્મેન્ટ એની ઉપર ધ્યાન નથી આપતી નંબર વન નંબર ટુ એક જ મિનિટ એક જ મિનિટ કે

મારે તમને એ પૂછવું છે તમે જે વાત કરી શિક્ષણ ની વાત કરી તમે વ્યાપારીકરણની ખાનગીકરણની ખાનગીકરણ ની મેં સવાલ એ પણ પૂછ્યો હતો શિક્ષણને લઈને ખાસ કરીને આપણા અહીંયા અમરેલીની આપણે વાત કરીએ તો સરકારી કેવી વ્યવસ્થાઓ બહુ જ ખરાબ વ્યવસ્થા છે મેડમ હું પોતે શિક્ષક હતી એટલે હું જાણું છું કે ગવર્મેન્ટ સ્કૂલ શું કહેવાય અને પ્રાઇવેટ સ્કૂલ શું કેવાય મને પગાર નથી મળતો હું રિટાયર ટીચર છું ભાઈ જી એટલે છે ને હું બહુ સારી રીતે બંને વચ્ચેનો ભેદભાવ જાણું છું કે મારી પોતાની હું ગવર્મેન્ટ સ્કૂલમાંથી શા કારણે ખાલી થઈ ગવર્મેન્ટ સ્કૂલ હું બહુ સારી રીતે જાણું છું પ્રાઇવેટ એ લોકો બસ આપ્યો અને કુદકે ફૂસકે વધવા લાગી પ્રાઇવેટ સ્કૂલો આ બાજુ બિલકુલ ધ્યાન નથી આપતું સારામાં સારા ડિગ્રી વાળા કેપેબલ ટીચરો ગવર્મેન્ટ સ્કૂલો ની અંદર છે પ્રાઇવેટ સ્કૂલો ની અંદર ફક્ત અને ફક્ત એનો પેમેન્ટ છે એ ફાઇનલ હોય ઠીક છે ચલો શિક્ષણ લઈને પાયાની જરૂરિયાત પાયાની સુવિધા જેને કહી શકાય વ્યાપારીકરણ ખાનગીકરણનો ભારતીય જનતા પાર્ટી પર ભયંકર રીતે તમામ જગ્યાએ લાગ્યો છે શિક્ષણને બિલકુલ સદંતર મોંઘું કરી દેવામાં આવ્યું છે શિક્ષણ સામાન્ય માણસો માટે નથી સરકારી શાળાઓની ખરાબ હાલત ઓરડાઓની ઘટ શિક્ષકોની ઘટ આ બધી દિશામાં શું કર્યું શિક્ષણની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે વીસ વર્ષમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તમે કરો છો સૌથી વધુ ઓરડાઓ આગલા પચાસ વર્ષમાં નથી બંધાયા એટલા ઓરડાઓ એટલા ઓરડાઓ અંજાબેન મેં તમને સાંભળ્યા સાંભળો એટલા ઓરડાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારો બનાવ્યો છે દરેક સ્કૂલમાં શૌચાલયોની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે જે ખાનગી સ્કૂલો વધી રહી છે

હંસાબહેને મહિલાઓની સલામતીની વાત કરી મારે હંસાબેનને પૂછ્યું છે કે અમરેલીમાં તમે રાત્રે બાર વાગે ડેપોએ ઉતરો અને તમારી સ્કૂટી લઈને જાઓ તમને કોઈ બોલાવે એમ છે આજે ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તમારી હિંમતની વાત નથી કોઈ પણ મહિલા જઈ શકે છે આજે ગુજરાતમાં જે મહિલાઓની સલામતી છે એવી સમગ્ર દેશમાં નથી પણ એક વાત તો આપણે સ્વીકારવી પડે એક વાત તો આપણે સ્વીકારવી પડે બળાત્કારના જે આંકડા છે તે સતત વધતા જઈ રહ્યા છે છેલ્લા વર્ષોમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ જે રીતે વધી છે નિયમો લાવવામાં આવ્યા કાયદા લાવવામાં આવ્યા પરંતુ તેના પર રોક નથી લગાવી શકી સરકાર સુરક્ષા વ્યવસ્થા પર તો સવાલ છે ગુજરાતની સરકાર આ દેશની અંદર મહિલાઓને સંપૂર્ણપણે સુરક્ષિત જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે ગુજરાતની અંદર કડક કાનૂન વ્યવસ્થા છે અને એના હિસાબે આ રાજ્યની અંદર મહિલાઓ સુરક્ષિત છે ચલો આ તરફ હલો આ કાનાબાર સાહેબને મારે પૂછવાનું છે આ ચોકીદાર ચોર રાહુલ ગાંધી કેસ કહે મને તો એવું લાગે છે કે ખાલી ચોકીદાર જ સોર નથી આખી કંપની મને સોર દેખાઈ રહી મારા ગામનો દાખલો તમને આપો પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી છે પંદર જગ્યાએ ફરિયાદ કરી છે હજી કોઈ અધિકારી પગલાં લીધા નથી પછી એવું પચાસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એની પાસે પચાસ એપ્લિકેશન તાલુકા રેડિયો રેડિયોને આપી છે કે ભણવા કોઈ એક્શન લેતા નથી અને એ આ બધાને રોકી જ રાખે છે એમને પછી વંશવાદની વાત તમે કરો છો વંશ વાત તો ભાગશાળી હોય જવાબ લઈએ ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો યુપીએ સરકાર માં કેટલા પ્રધાનો ને જેલ માં જવું પડ્યું હતું એ ને યાદ હશે આ દેશની જનતા ને યાદ હશે એના કેટલાય કેન્દ્રીય પ્રધાનો ચાલુ ચાલુ એની ટર્મ દરમિયાન એમને રાજીનામા આપવા પડ્યા અને એમને જેલમાં જવું પડ્યું નંબર ટુ હમણાં જ ચંદ્રાબાબુ નાયડુ જે આજે મહાગઠબંધન લઈને નીકળ્યા છે એની પૌત્રીના નામે અઢાર કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા એની પૌત્રી ત્રણ વર્ષથી છે આજે અખિલેશ યાદવ લખનૌમાં ત્રણસો કરોડ રૂપિયાની ફાઇવ સ્ટાર હોટલ બનાવી રહ્યા છે આજે માયાવતી ચાર હજાર કરોડના આસામી છે એવું લોકો કહે છે

બંને મિત્રોને કહેવાનું છે કે કોંગ્રેસના શાસનમાં જ્વલંત આયોજનો દ્વારા એરોડ્રામ સિવિલ હોસ્પિટલો મોટી મોટી કોલેજો યુનિવર્સિટીઓ તમામને આ ભાજપની સરકાર આજે વેચવા બેઠી છે એની અંદર અમરેલીની સિવિલ હોસ્પિટલ પણ વેચાઈ ગઈ છે અને નાના નાના જે મોટા ઉદ્યોગપતિઓ છે એને એરોડ્રામ આપી દીધા છે તો આ ધનવાનોની સરકાર નથી તો શું છે ભાઈ

આજ એવો ધંધો કર્યો કે એસી કરોડ રૂપિયા એસી હજારના બને તો શું આપ સત્વાદીની ત્યાંથી આપ જન્મ લઈને આવો છો શું આપ હરિશંદ્રની આજ ગુજરાતની અંદર દેશને બરબાદ કર્યા હોય તો મોદી પરિવાર જ કિરા છે એ નીરવ મોદી હોય આજ લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય દેશની અંદર જો બરબાદ કર્યા હોય તો મોદી નામની કંપનીએ કર્યા છે અને દેશની અંદરથી કોઈ ગાંધી પરિવાર ભાગ્યો નથી ભાગેડું કોઈ હોય તો મોદી પરિવાર છે

દસ હજાર રૂપિયા દર વર્ષે કારણ કે અમારો અભિગમ આવતા દિવસોમાં એવો છે કે સજીવ ખેતી કરવી અને અમારે અમારા માલ ના પૂરા ભાવ લેવા છે તો એમને માટે ખેડૂતને દર વર્ષે સીધા ખાતામાં પણ એમાં બે હજાર રૂપિયાથી શરૂઆત કરી છે એમને આવકારીએ છીએ તેમજ છ હજાર રૂપિયા એક એક્ટરે એકરે એક જ છ હજાર રૂપિયા ની શરૂઆત કરી છે એમને આવકારીએ છીએ પણ એ અમારી માગણીઓ જે અધૂરી છે તો આવનારા દિવસોમાં એકરે 10000 રૂપિયા અમારા ખેડૂતોના ખાતામાં સીધા કરાવી માંગણી કરી એમની જે માગણીઓ છે ભારતીય કિસાન સંગઠન છે એક ખેડૂતોનું સંગઠન છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માને છે કે આ દેશની અંદર ખેડૂત છે એ આગળ વધવો જોઈએ ખેડૂત છે એ દેવામુક્ત થવો જોઈએ ખેડૂતના ભાવ જે ઉત્પાદનના ભાવ છે એ પૂરા મળવા જોઈએ એ માટે નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક સારા નિર્ણયો કરીને ખેડૂને ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહી છે મારે હવે એ સમજવું છે બે હજાર ઓગણીસ માટે તૈયારીઓ ચાલી રહી છે આપના તો ઉમેદવાર જાહેર થઈ ગયા છે જે રીતે તૈયારી ચાલી રહી છે શું લાગી રહ્યું છે આ વખતે રાજકીય સમીકરણો શું બનશે જ્ઞાતિના સમીકરણો કામ લાગશે વિકાસની વાત કામ લાગશે કે રાષ્ટ્રવાદ કામ લાગશે કયા મુદ્દાઓની સાથે આ વખતે જશો ચૂંટણીમાં લોકો સામે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈનું શાસન છે વીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખાસ કરીને સર્વાંગી ક્ષેત્રે જે પ્રગતિ દેશે કરી છે અને ગરીબ માણસો માટે નબળા આર્થિક રીતે નબળા વર્ગો માટે નરેન્દ્રભાઈ જે યોજના બનાવી છે જે પછી આયુષ્યમાન ભારત યોજના હોય કે મફત ગેસ આપવાની વાત હોય આ બધી વાતો સામાન્ય માણસ સુધી પહોંચી છે એ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આજે પાકિસ્તાનને એકલું અટલું પાડી દેવા માટે આજે નરેન્દ્રભાઈ સફળ થયા છે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આપણો પકડાયેલો પાયલોટ અભિનંદન બોતેર કલાકમાં ભારતીય ધરતી પર પાછો આપવો પડે આ પ્રકારની શક્તિ આ પ્રકારનો પ્રભાવ નરેન્દ્રભાઈ વિશ્વમાં ઉભો આ મુદ્દાઓ પર જશો ને બિલકુલ 2019 માં કયા મુદ્દાઓને લઈને જાવ છો નો જવાબ તો એમણે આપી દીધો છે પણ છતાં પણ શું તૈયારીઓ છે તમારી લોકસભાની ચૂંટણીની અંદર અમરેલી લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો કમળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 100% વિજય બનશે કોંગ્રેસ કયા મુદ્દા સાથે જવાનું છે ભારતીય જનતા પાર્ટીના માત્ર વિરોધ સાથે કોંગ્રેસ જીતી જશે એવું લાગે છે કે કોઈ પોતાનું વિઝન છે કોંગ્રેસ પાસે કોંગ્રેસ પાસે પોતાનું ભવિષ્ય છે કોંગ્રેસ પાસે પોતાના આદર્શો છે પોતાના મૂલ્યો છે આ દેશની જનતાએ પચાસ વર્ષ સુધી કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખ્યો છે આ ભ્રમિત થયેલી પ્રજા ભાજપની સારામાં સારી ખરાબમાં ખરાબ એની નિયતને ઓળખી ગઈ છે અને એ નિયતને ઓળખ્યા પછી એ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી શકે એવું નથી બીજું મારે એમ કહેવાનું કે આજે તમારી ચેનલ દ્વારા જે તટસ્થપણે આ જે પ્રોગ્રામનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ આપની ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું ચૂંટણી માટે કોંગ્રેસ છે આજ ખેડૂતોના પ્રશ્નો છે બેરોજગારીના પ્રશ્નો છે છેલ્લા પચીસ વર્ષથી રાજ્યની અંદર આજે ભાજપની સરકાર રહી છે અને પાંચ વર્ષમાં કેન્દ્રની સરકાર રહી છે પણ એક પણ મુદ્દે આ સરકાર સફળ નથી ગઈ સરકારે આજે નોટબંધી જીએસટી આજે બેરોજગાર જે મુદ્દાઓ છે આજે દેશની અંદર અને ગુજરાતની અંદર જ્યારે છે એ મુદ્દાઓને ઉજાગર કરીને કોંગ્રેસની વિચારધારા લઈને જશે એટલે અમરેલીમાં બિલકુલ આ વખતે રસાકસીનો જંગ જામશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે બંને રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અહીં ઉપસ્થિત તમામ જનતાઓને સાથે સાથે પડદાની પહેલી તરફ જે અમને જોઈ રહ્યા છે આપ તમામને અમે અનુરોધ કરવા માગીએ છીએ કે ત્રેવીસ એપ્રિલના રોજ મતદાનનો દિવસ છે આપના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો આજનો સીધો સંવાદ ખાસ કરીને અહીંયાથી આપણે ચર્ચા કરી રહ્યા હતા આવતીકાલે એક નવી બેઠક પરથી મળીશું ત્યાં સુધી લઈશું રજા નમસ્કાર